ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી પાઠ 3 જુમો ભિસ્તી ભાગ 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 માં જોયું કે જુમો અને જે વેણુ હતા એ બંને એની મિત્રતા ખેડ સુધી અખંડિત રહી હતી, બરાબર છે. પાછા જુમાના પાત્રમાંથી પણ આપણે શીખવાનું છે કે પોતાના મિત્રનું આપણે કેટલું ધ્યાન રાખવાનું છે, સાથે જીવનમાં સંતોષ પણ કેટલું જરૂરી છે એ પણ આપણે ભાગ 1 માં જોયું. હવે આપણે ભાગ 2 જોઈશું. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. છેક સાંજ સુધી બંને મિત્રો શું કરતા હતા? ફરવા નીકળતા અને નદીના કિનારા સુધી જઈ અને પાછા આવતા. વખતે સવારે કામ પૂરું હોય તો સવારે પણ નીકળી પડતા, એવું નથી કે સાંજે જ જતા. કોઈક દિવસે સવારે કામ ઓછું હોય તો સવારે પણ એ લોકો ફરવા નીકળી જતા. એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સાર. જુમાનો એવો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરી લે તો સાર. પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નહીં. પણ જે પાડો કેટલો સમજુ હતો, પાડાને લાગ્યું કે આમ આપણે બહાર ખાવું એ કઈ સજ્જનતાનું લક્ષણ નથી, ઘરે જઈને ખાઈશું. એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઉભો રહે અને ના નહીં ખાવું એમ સ્પષ્ટ સંભળાવી દે. એટલે જુમો એને ખવડાવવાનું કરે તો પાડો રણકે અને આમ આમ કરી ના પાડે, બરાબર છે. પોતે શબ્દોમાં તો બોલી ના શકે, પોતે હાવ ભાવથી કહે કે હું ખાઈશ નહીં. અંતે જુમો થાક્યો, ચાલ ત્યારે ઘરે જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. આખરે જુમો થાક્યો અને કીધું કે ચાલ હવે ઘરે જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. તે રીતે આગળ વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો. જાણે પોતે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો. પોતાના પૂંછડાને બરડા એટલે કે પાછળ પીઠ અથવા વાસો પર પછાડી ને જુમાની સામે જોઈ રહ્યો અને કાન ફફડાવી રણક કરતો તે ચાલ્યો. કાન ફફડાવતો થોડું દોડ્યો અને થોડું ચાલ્યો. જીતના આનંદમાં પહેલા એ થોડું દોડ્યો. જોજો હવે પાછો વાળું કે દોડવાનું છે, બરાબર છે. જુમાએ કીધું કે જોજો હવે પાછો વળવાનું છે કે પાછું દોડવાનું છે. જુમાએ મોટેથી ઠપકાની ગૂંજ પાડી, પણ તે પહેલા તો વેણુ એ રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી, બરાબર છે. જે રસ્તો હતો ત્યાંથી રેલવે પસાર થતી હતી, એટલે કે રેલવેનું ફાટક હતું. જરા ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલવેના બે પાટાની વચ્ચે આવી ગયો, બરાબર છે. વેણુ બહુ ખુશ હતો એટલે ઉતાવળે ચાલતા એનો પગ રેલવેના બે પાટાની વચ્ચે ફસાઈ ગયો. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ. વેણુએ પગને કાઢવા પ્રયત્ન કર્યો પણ બધું નકામું. ફોગટ એટલે નકામું. બિચારો ધબ દઈને નીચે બેસી ગયો. ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. અને જેમ જેમ એને પગને કાઢવાનો પ્રયત્ન કર્યો તેમ ને તેમ એનો પગ વધારે ને વધારે પાટાની અંદર ફસાતો ગયો. જુમો પાછળ હતો. દોડ્યો, શ્વાસભેર દોડ્યો. બિચારો ખૂબ જોરથી દોડ્યો, શ્વાસ પણ ચડી ગયો. તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો. આવીને પાડાનો પગ હાથમાં લઈને આમ તેમ મચડ્યો એટલે કે કાઢવાનો પ્રયત્ન કર્યો પણ બધું જ નકામ. આછું અંધારું ને આછું ઉજાસ હતું. એક બાજુ આકાશમાં થોડું અંધારું હતું અને થોડો પ્રકાશ હતો. ઉજાસ એટલે પ્રકાશ. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. એટલે કે ટ્રેન આવવાની તૈયારી હતી. જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો. ધ્રાસકો પડ્યો એટલે ફાળ પડ્યો. ગાડી આવશે તો એનામાં કંઈક એવા વિચાર આવવા લાગ્યા. ગાડી આવશે તો મારા વેણું કપાઈ જશે, તો મારો વેણું નહીં બચે, તો એવા કેટલાય વિચારો એના મનમાં આવવા લાગ્યા. તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા. સવારમાં અમુક મોર્નિંગ વોકમાં જતા હશે તો બે યુવાનો મોર્નિંગ વોકમાં જતા હતા તેણે જોયા. તેમના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી. નેતરની સોટીઓ હાથમાં ઉછાળતા ઉછાળતા ફરવા જતા હતા અને કુસુમમાં હવા લેવા માટે સવારની હવા કેવી હોય, ઠંડી હોય એટલે સવારની હવા લેવા માટે એમણે શું કર્યું, માથા પર જે ટોપીઓ હતી એ ઉતારી અને એમણે બીજા હાથમાં લઈ લીધી.
ગાંડા દોડે તેમ જુમો દોડ્યો, જેવી રીતે ગાંડો માણસ દોડે તેમ જુમો એ લોકો તરફ દોડ્યો. એ ભાઈ સાહેબ મારો વે મારો પાડો, કે એરો સાહેબ દે ભાઈ સાહેબ મારો પાડો, અબ ઘડી કપાઈ જશે. અબ ઘડી એટલે હમણાં, શું કહે છે કે હમણાં કપાઈ જશે. જુઓ પણે જુઓ, પણે તળપદો શબ્દ છે, ત્યાં જુઓ ત્યાં પેલો પાટામાં સપડાયો છે, સપડાયો એટલે કે ફસાયો, પેલો પાટામાં ફસાઈ ગયો છે. બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું, બરાબર છે, બંને જે યુવાનોએ જુમાએ જ્યાં દેખાડ્યું ત્યાં જોયું, કાંઈક કાળું તરફડતું લાગ્યું, કે કાંઈક કાળું જે જીવ છે તરફડ્યો લાગે છે. શું છે પૂછ્યું, કે શું છે, મારો રેણું પાડો, કે મારો પાડો રેણું છે. ઓહો જાજા ફાટકવાળા પાસે દોડ, અરે કે અમારી પાસે શું કાયો, ફાટકવાળા પાસે જા, તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે, કે તમે અત્યારે માય બાપ છો જો ટેકો આપો તો પગ નીકળી જાય, અને મારા જે વેણુંનો પગ વેણુંનો જે પગ નીકળી જાય અને વેણુંનો જીવ બચી જાય. અરે તું દોડ દોડ, ફાટકવાળાને કહે કે તું દોડ અમારી જોડે શું કહે, કે ફાટકવાળા પાસે જા, એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા, બંને જણ ત્યાંથી ચાલતા થઈ ગયા, એમને જુમાની મદદ કરી નહીં. જુમો ફાટકવાળા તરફ દોડ્યો, પણ ઘરમાંથી આવતા ઘંટીના આવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. જુમો ફાટકવાળા પાસે દોડ્યો, પણ અંદરથી ઘર ઘંટીના આવાજ સિવાય કોઈ ફરકતું લાગ્યું નહીં. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાય, એટલામાં દૂરથી ગાડીની સિસોટી સંભળાય, એટલે કે ટ્રેન આવવાની તૈયારી હતી. જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી, જુમાએ ચારે બાજુ જોયું, પણ કોઈ હતું નહીં, પણ માણસનું કોઈ છૈયું સરખું જણાયું નહીં. માણસ તો શું, નાનું છોકરું પણ જણાયું નહીં. છૈયું એટલે કે નાનું છોકરું, જપાટાબલ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો, દોર જોરથી પોતે જે સિગ્નલનો થાંભલો હતો ત્યાં દોડ્યો, સાકળ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય તેમ હતો નહીં, ઘંટી અંદરથી ઘંટી ચાલવાનો અવાજ હતો એટલે એનો અવાજ સંભળાયો નહીં. તેણે જોરથી બાણામાં પાટું માર્યું, જે બાણાની અંદરથી ઘંટીના અવાજો આવતા હતા એણે જોરથી પાટું માર્યું. એ કોણ, અંદરથી અવાજ આવ્યો, એ કોણ, એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો, મારું જનાવર કચરાઈ જશે. ક્યારે ભાઈ બહેન જેવો હોય તમે જલ્દીથી સિગ્નલ ફેરવો, નહીંતર મારું જનાવર કપાઈ જશે, કચરાઈ જશે. ઘેર કોઈ ભાઈ માણસ નથી, બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. શું કહે છે કે ઘરે કોઈ ભાઈ માણસ, કોઈ ભાઈ માણસ નથી, બરાબર છે, આટલો બેદરકાર જવાબ માંડ્યો અને ફરીથી પાછી ઘંટી ગાજવા માંડી. દોડો દોડો મારું જનાવર કપાય છે, જુમાએ જોરથી બૂમ પાડી કે દોડો દોડો મારું જનાવર કપાઈ જાય છે. જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી, જેટલું એનામાં શક્તિ હતી એટલું બળ કરીને એને ચીસ પાડી કે દોડો દોડો મારું જનાવર કપાઈ જશે. પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. કર્કશ એટલે કઠોર, પણ એનો જે આ કઠોર અવાજ હતો એ કઠોર અવાજ સંભળાયો, બાકી તો એકદમ નીરવ શાંતિ હતી. જુમાએ આકાશ તરફ જોયું, છેલ્લી આશા ભગવાન ની હતી તો આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો, આકાશમાં જે છેલ્લો તારો હતો એ આથમી જતો હતો, અજવાળું વધવાને બદલે ધુમ્મસ થતો હતો. આમ તો જેમ જેમ રાત પૂરી થાય તેમ અજવાળું થાય, પણ આજે પણ જાણે કુદરત જુમાની પરીક્ષા લેતો હોય, અજવાળું થવાને બદલે ધીમે ધીમે ધુમ્મસ પથરાતો હતો. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો, ગાડીનો અવાજ એકદમ નજીક આવતો હતો. જુમાએ પોતાની લાકડી ફેંકી દીધી. યા પર્વતિગા, પર્વતિગા એટલે ઈશ્વર અથવા ભગવાન અથવા અલ્લાહ. શું કહે છે કે હે ભગવાન, હે અલ્લાહ. તેણે મોટેથી બૂમ પાડી, એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાંફતો પડ્યો હતો. આટલું બોલીને જુમો તો દોડ્યો, અને વેણુએ પોતે પણ પોતાની રીતે પ્રયત્ન કર્યો હતો કે પોતાનો પગ પાટામાંથી કઈ રીતે બહાર નીકળી શકાય, પણ એ પણ પોતે નિષ્ફળ રહ્યો હતો, એટલે થાકી અને ત્યાં ત્યાં બેસી ગયો હતો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. શું કર્યું, જુમો વેણુની ગોદમાં ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું, વેણુએ ધીમે 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 પોતાના હાથોથી જુમાને આમ હાથ ફેરવતો રહ્યો, એટલે ખંજવાળ્યા કર્યું. દોસ્ત ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ હો, અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે દોડ્યો. શું કહે છે કે તું ચિંતા ના કરતો વેણુ, આપણે બંને સાથે છીએ, બરાબર છે, જીવીશું તો પણ સાથે, મરીશું તો પણ સાથે, તું જરા પણ ચિંતા ન કર, એમ કરી એના પગ પાસે દોડ્યો. દળ પડે પેરના ધબકારા વધ્યા,
ટ્રેનનો ધીમે 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 ટ્રેન ચાલુ થઈ સિસોટી પર સિસોટી થઈ જોશભર જોશબંધ ફરતા પૈડા સંભળાયા ધીમે 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 પૈડાના આવાજો સંભળાયા જૂનો વેણુને ભેટી પડ્યો બરાબર છે પોતે જૂનો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી છે પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલા વેણુએ માથું ઉંચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાછાથી દૂર ફેંકી દીધું વિદ્યાર્થી મિત્રો મેં તમને ભાગ એકમાં આગળ પણ વાત કરી છે કે પ્રાણીઓ સંવેદનશીલ હોય છે બરાબર છે પોતે પોતાના ઉપકારનો બદલો એ ઉપકારથી જ વાળે છે બરાબર છે અહીંયા શું કરે છે વેણુને તો ખબર હતી કે મારું મૃત્યુ તો નિશ્ચિત છે એટલે એણે શું કર્યું કે પોતે બેભાન થાય તે પહેલા પોતાના માલિકને શું કર્યું એણે એક ઝાપે માથું મારી અને પોતાનાથી દૂર ફેંકી દીધું વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ વેણુ પર થઈ અને આખી ટ્રેન ચાલી ગઈ તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું આખી ટ્રેન ચાલી ગઈ એટલે લોહી લોહી થઈ ગયું અને એ લોહીથી જુમાનું કેડિયું કેડિયું એટલે શું કે કેડ સુધી આવે એવું વસ્ત્ર બરાબર છે જુમાએ જે કેડિયું પહેર્યું હતું એ પણ આખું લોહી લોહી થઈ ગયું તેને કળ વળીને બેઠો થયો કળ વળીને એટલે કે દુઃખમાં રાહત થઈ જુમાને જ્યારે દુઃખમાં રાહત થઈ અને બેઠો થયો ત્યારે લોહીના ખાબુચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું જ્યારે એ બેઠો થયો ત્યારે લોહીના ખાબુચિયામાં એના પ્યારા મિત્ર વેણુના નાના નાના ટુકડા પડ્યા હતા બાકી એના પ્યારા મિત્ર વેણુનું કોઈ નામ નિશાન રહ્યું ન હતું નામ નિશાન ન રહ્યું એટલે મૃત્યુ પામ્યું હજી પણ હંમેશા જૂનો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે હવે શું કરે છે જુમો કે સવારમાં એકલો અશાંત એ રસ્તા પર ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર ઉપર ફૂલ મૂકી અને ત્રણ વાર વેણુ 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 એમ પોતાના મિત્ર વેણુને શ્રદ્ધાંજલિ આપે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણો જે ધોરણ 3 જુમો ભીસ્તી ભાગ 2 પૂર્ણ થાય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો